नमस्कार विद्यार्थी मित्रों, विषय गुजराती धोरण 9 आपणे આગળનું કાવ્ય કાવ્ય નંબર 7 કામ કરે ઈજીતે એ જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કુલ 1-6 પ્રકરણ પૂરા થઈ ગયા. છઠ્ઠું પ્રકરણ આપણે જોયું, લોહીની સકાય, એમાં ઈશ્વર પેટલી કરે સરસ મજાનું માતૃત્વનું મહત્વ સમજાવતી આ જે વાર્તા છે, નવલિકા છે, એ સમજાવી છે. એના મુખ્ય બે પાત્રો અમૃત કાકી અને મંગુ, એ દ્વારા ઈશ્વર પેટલી કરે માં કોને કહેવાય એની વિસ્તૃત સમજ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ સરસ રીતે સ્વાધ્યાય નોટમાં લખી કાઢ્યું હશે. હવે આપણે આગળ પ્રયાણ કરીએ કાવ્ય નંબર 7. વિદ્યાર્થી મિત્રો, કામ કરે એ જીતે એટલે આ જે કાવ્ય છે એની અંદર મહેનતનું મહત્વ સમજાવ્યું છે. મહેનત કરો તો શું શું થઈ શકે, કવિ શ્રી નાથાલાલ દવેએ ખૂબ જ સરસ રીતે અલગ અલગ ઉદાહરણો દ્વારા આપણને કામનું મહત્વ, મહેનતનું મહત્વ સમજાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારનો જે જમાનો છે એ આત્મનિર્ભર અને સ્વાવલંબી બનવાનો છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આત્મનિર્ભર થવા પર ખાસ ભાર મૂકેલો છે, અને એટલે જ આત્મનિર્ભર બનીએ એટલા માટે નવી શિક્ષણ પદ્ધતિ પણ અમલમાં એ મૂકવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આત્મનિર્ભર બનીશું તો આપણે જાતે એ જે વસ્તુ છે એનું મહત્વ સમજી શકીશું. તો ચાલો આપણે કવિ પરિચય મેળવીએ નાથાલાલ દવેનો, અને ત્યારબાદ આપણી આપણી કવિતા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કામ કરે એ જીતે એના કવિ છે શ્રી નાથાલાલ દવે. એમનું જન્મસ્થળ ભુવા, અમરેલી જિલ્લો વિદ્યાર્થી મિત્રો, અને એનું નાનું સરખું ભુવા નામનું ગામ છે. એમનો જન્મ 1912 થયો હતો અને એમનું મૃત્યુ 1993 થયું હતું. વિદ્યાર્થી મિત્રો, નાથાલાલ દવે છે એ શિક્ષણ ક્ષેત્રે શિક્ષક હતા. શિક્ષક હતા એટલે એમને ભણાવવાનો ઘણો બધો સરસ અનુભવ હતો. બાળકો સાથે કેવી રીતે કામ લેવું એ એમને સરસ રીતે આવડતું હતું. ત્યારબાદ તે આચાર્ય પણ થયા, અને ત્યારબાદ તે શિક્ષણ અધિકારી તરીકે પણ એમણે સેવાઓ આપી હતી. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ અધિકારી એટલે દરેક સ્કૂલોમાં ઇન્સ્પેક્શન કરવા માટે જવાનું, એને શિક્ષણ અધિકારી તરીકે ઓળખવામાં આવે. એમના કાવ્ય સંગ્રહો છે કાલિંદી, જાહ્નવી, અનુગ્રહ, અનુરાગ અને પિયાબેન, એમના કાવ્ય સંગ્રહો છે. ગુજરાતી જે ભાષા છે એમાં જે ગુજરાતી કવિતા છે એમાં નર્મ મર્મ અને કટાક્ષજનિત હાસ્યથી એમણે કવિતાને સમૃદ્ધ કરી છે. એટલું સરસ એનો જે અર્થ હોય એ અર્થ એ આપણી ઉપર જ આવતો હોય, આપણને જ કંઈક કહેતા હોય, એ અલગ અર્થ દ્વારા એ આપણને જ ઉપદેશ આપતા હોય. અને કટાક્ષ હાસ્ય હોય પણ કટાક્ષવાળું હાસ્ય હોય, અને એના દ્વારા એમણે આપણી જે કવિતા છે, ગુજરાતી કવિતા છે, એને સમૃદ્ધ કરી છે. રમ્ય શબ્દચિત્રો, સરસ મજાના એમના જે શબ્દો છે એ શબ્દ સાંભળો એટલે સરસ મજાનું એક ચિત્ર તમારી આંખ આગળ આવી જાય. ભાવનું માધુર્ય, સરસ મજાના છંદો, ગઈ ઢાળ ઉપરનું માધુર્ય, આ બધું જ એમની કવિતાની વિશેષતા છે. તમે કવિતા આપણી આ જોશો, કામ કરે છે તેના શબ્દો જોશો, તો તમે શબ્દો જોશો તો જે એ આપણી બોલચાલની ભાષાના જ હશે, પણ છતાંય એટલા સરસ રીતે એ શબ્દો એમણે આલેખ્યા છે. તો આ જ એમની કવિતાની વિશેષતા છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ કવિતાની અંદર શું શું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણી કવિતા છે કામ કરે એ જીતે, એ ગીતકાવ્ય નાથાલાલ દવે સોનાવણી સીમ એમનો કાવ્ય સંગ્રહ છે એમાંથી લીધેલું છે. આ જે કાવ્ય છે એની અંદર માણસના પરિશ્રમનું ગૌરવ દર્શાવેલું છે કે માણસ મહેનત કરે તો ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે. પરિશ્રમ એ એમ જ નથી થતો, આપણા આ મજબૂત હાથ એ પરિશ્રમ કરે છે, બે હાથ એ પરિશ્રમ કરે છે, અને જો માણસને જીતવું હોય તો એણે પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ કરવાથી માણસ પોતાના દેશ, સૌથી પહેલાં તો પોતાનું ઘર, પોતાનો સમાજ, પોતાનું ગામ, પછી પોતાનું રાજ્ય, પોતાનો દેશ અને વિશ્વને પણ બદલી શકે છે. કવિએ આ કાવ્યની અંદર મહેનત પણ સામૂહિક મહેનત, સામૂહિક પુરુષાર્થ કરીને સ્વનિર્ભર બનવાનું, આત્મનિર્ભર બનવાનું,
સ્વમાની બનવાનું એ બધું સૂચવેલું છે. સરસ મજાની તળપદી એટલે કે ગામઠી ભાષાની અંદર આપણી ગામડાની જે બોલી છે એ ભાષાની અંદર નાથાલાલ દવે સરસ મજાનું શ્રમનું મહત્વ આપણને. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય જોઈએ તો એની પહેલી પંક્તિ છે, કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે, આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે માલમ. વિદ્યાર્થી મિત્રો, કામ કરે એ જ જીતે, હે ભેરું કામ કરે એ જ જીતે, એ એટલે એ જીતે તળપદી ભાષા છે. આવડો મોટો મલક, મલક એટલે પ્રદેશ, દેશ, આટલો મોટો આપણો દેશ છે એને પ્રશ્ન પૂછે છે બીજી કઈ રીતે બદલી શકાય, ફક્ત ને ફક્ત મહેનત કરીને જ બદલી શકાય. શું શું કરીશું? તો સૌથી પહેલાં ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બંધુરે નદીઓના નીર, માગે છે દેશ આજ મહેનત મજિયારી, હૈયાના માગે ખમીર રે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણો જે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશ છે એટલે ભારતની 60-70% જે વસ્તી છે એ ખેતી ઉપર અને પશુપાલન ઉપર નિર્ભર છે. એટલે સૌથી પહેલાં કવિશ્રી નાથાલાલ દવે ખેતરની વાત કરી છે કે સરસ મજાનું ખેતર છે અને ખેડો ને પછી સીમ, સીમ એટલે ખેતર જ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ગામડામાં તમે સાંભળ્યું હશે, બધા કહેતા હશે કે સીમમાં જવું છે, કઈ જાય તો કે સીમમાં જવાનું છે, સીમ એટલે ખેતર, ખેતરમાં સીમમાં જવાનું છે, સરસ મજાનું ટ્રેક્ટર, ને ટ્રેક્ટરના હોય તો બળદ, બળદથી પણ સરસ મજાનું હળ દ્વારા આપણે ખેતરને ખેડીએ છીએ. સરસ મજાનું ખેતર ખેડશો એટલે એકદમ સરસ મજાની સીમ સુહામણી લાગશે. ત્યારબાદ તેની ઉપર બીજ નાખવાના છે, અંદર બી નાખવાના છે, ને બી નાખ્યા પછી સરસ મજાનું જે એનું જે છોડ છે એ ફૂટી નીકળશે. હવે સીમ એકલી સુહામણી કરીને એકલી નથી કરવાની, પાણી પણ જોઈશે. ચોમાસું છે ને વરસાદ સરસ મજાનો પડી રહ્યો છે તો વાંધો નહીં, પણ બારે માસ ખેતી કરવી છે તો સૌથી પહેલાં તો બંધુરે નદીઓના નીર, નદીઓ એટલે નદીઓ, અને નદીઓના નીરને બાંધવાના છે. એ દોરીથી ના બંધાય વિદ્યાર્થી મિત્રો, નદીઓના નીરને ભેગા કરી ને સરસ મજાના બંધ બાંધવાના છે. બંધ બાંધીશું એટલે શું થશે કે ચોમાસું પૂરું થઈ જાય ને પછી જે 8 મહિના સિઝન રહે, ઉનાળો ને શિયાળો, ત્યારે આપણે એ નદીઓના પાણી છે એને સરસ મજાનું ખેતરમાં વાળી શકીશું અને સરસ મજાનો પાક લઈ શકીશું. વિદ્યાર્થી મિત્રો, બંધ તમે જુઓ તો સૌથી મોટામાં મોટો બંધ છે ભાખરા નાગલ બંધ, પણ એ સિવાય અત્યારે સૌથી મોટામાં મોટો ગુજરાતમાં અને દેશમાં બંધ કયો છે વિદ્યાર્થી મિત્રો? કેવડિયા કોલોની આગળ આવેલો સરદાર સરોવર ડેમ, અને ત્યાં આગળ શું સરસ મજાનું મૂકેલું છે સ્ટેચ્યુ. શાનું સ્ટેચ્યુ છે? સરદાર વલ્લભભાઈ પટેલનું. શામાંથી બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો? લોખંડમાંથી. તો સરસ મજાનું આપણું જે ડેમ ગુજરાત દેશ અને દુનિયામાં સૌથી મોટો આપણા જે દેશનો ડેમ છે સરદાર સરોવર ડેમ, એની અંદર કેટલું બધું પાણી છે ને એ પાણી બંધ બાંધવાથી વીજળી પણ ઉત્પન્ન થાય છે, અને એ જે પાણી છે એ આપણે નહેર દ્વારા પીવામાં અને ખેતરમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે નદીઓ છે એની ઉપર સરસ મજાના બંધ બાંધવાના છે. બંધ બાંધવા માટે ઘણા બધા માણસોની જરૂર પડે એટલે માગે છે દેશ આજે મહેનત મજિયારી. મજિયારી એટલે સહિયારી, એક જણ એના બે હાથથી કામ કરી શકે, ને એ જ કામ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ભેગા થાય ને એના બે હાથ ભેગા થાય ત્યારે સહિયારી જો મહેનત કરે આખો આખો દેશ, તો શું થશે સરસ મજાનું મહેનત કરી અને આપણે દેશને ઓછા સમયમાં ઘણું બધું કામ સરસ રીતે કરી શકીશું. હૈયાના માગે ખમીર રે, હૈયો આજે ખમીર તમારી પાસે હિંમત માગી રહ્યું છે, સજે ડરવાનું નથી. જો વિદ્યાર્થી મિત્રો એક સાદું જ ઉદાહરણ આપું, તમારી પાસે એક સરસ મજાનું ખેતર 2 કે 3 વીઘાનું મોટું ખેતર છે ને એની અંદર તમારે ડાંગર રોપવા જવું છે, તમે 2 જણ 4 હાથથી ડાંગર રોપશો તો એ ડાંગરને રોપતા તમારે 10 કે 12 દિવસ થશે, પણ તમે ઘણા બધા 15-20 જણ અને એ 15-20 જણ સપોઝ ને 20 જણના 40 હાથ જો એ ડાંગર રોપશે તો સવારથી સાંજ સુધીમાં સરસ મજાની ડાંગર રોપાઈ જશે. એક સાથે 10 ખેતરના બધા 10-20 જણ, એક ખેતરના 2 જણ હોય તો 10 ખેતરના 20 જણ એક જ ખેતરમાં, આજે આ જ ખેતરમાં, કાલે બીજા ખેતરમાં, બાજુવાળાના પછી ત્રીજાવાળા ખેતરમાં, એક સાથે જો સહિયારી મહેનત કરીશું ને હૈયામાં સરસ મજાની હિંમત રાખીશું વિદ્યાર્થી મિત્રો કે મહેનત કરવી જ છે,
તો આપણે સરસ રીતે ખેતરને પાક વાવી શકીશું અને સરસ મજાની આપણું જે સીમ છે એને સુહાવણી કરી શકીશું. એકસાથે નદીઓને બંધ બાંધી ને નદીઓ પર સરસ મજાનું પાણી આપણે સાચવી શકીશું. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, આપણા ગામની અંદર કદાચ બીએપીએસ વાળે જો સ્વામિનારાયણ મંદિર બનાવતા હશે ને તો મંદિરની અંદર આપણી મમ્મી છે, આપણી બહેન છે, અરે આપણે પણ જઈએ છીએ. પેલું જ્યારે કામ ચાલતું હશે, મંદિરનું કામ ચાલતું હશે ત્યારે આપણે મંદિરમાં સેવામાં આપવા માટે જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ને એક સાથે કોઈ આપણે મજૂર કરવો નથી પડતો, આપણે બસ સેવા આપીએ છીએ ને એક સાથે ઘણું બધું કામ થઈ જાય છે. મંદિરનો સ્લેબ ભરવાનો હોય તો ઘણા બધા આપણે ઘરે ભલે નહીં કરતા પણ ત્યાં આગળ તગારા લઈને ઉપડી જઈએ છીએ ને સરસ મંદિરમાં સેવા આપીએ છીએ ને સરસ મજાનું ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણું મંદિરનું કામ સરસ રીતે પતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, સીમને સોહામણી કરવાની છે. ખેતર તો ખેડી નાખ્યું, હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખેતર ખેડવા માટે શું જોઈશે? તો સૌથી પહેલાં ત્રિકમ. ત્રિકમ એટલે વિદ્યાર્થી મિત્રો એક એવું ઓજાર, એક સાઈડ તમે જોયું હશે ધારવાળું હશે ને બીજી સાઈડ પણ ધાર હશે પણ પેલું આમ સપાટ હશે પાવડા જેવું, ને પેલું તો એકદમ અણીદાર ધાર હશે, તમે ખોદો ને એટલે મસખાડો પડી જાય. તો પહેલાં તો લીઓ એટલે ત્રિકમ લઈ લો, ત્રિકમ લઈ લો અને પછી કોદાળી, કોદાળીથી પણ ખોદી શકાય વિદ્યાર્થી મિત્રો. ત્રિકમ લો, કોદાળી લો, પાવડો લો, ખરપડી લો, પેલું ખરપડીથી ઘાસ કાઢી શકાય, પંચેટી, પંચેટી એટલે સરસ મજાનું ખોદી હોય અને પંચેટીથી આમ આમ ખેંચો ને વિદ્યાર્થી મિત્રો, એટલે એની ઉપર જે કચરું છે એ બધું કચરું તમારે પંચેટીમાં આવી જાય અને સરસ મજાનું ખેતર તૈયાર થઈ જાય. ખેતરમાં તમે ત્રિકમને કોદાળી પાવડો પંચેટી લઈને જશો, ઘેર જે રહેશે એ શું કરશે વિદ્યાર્થી મિત્રો? જે ઘેર રહેશે ને એ જોજો, ઘર ઘર ગુંજે ચરખો, ચરખો વિદ્યાર્થી મિત્રો. ગાંધી બાપુએ પેલો રેટિયો, તમને યાદ હોય તો રેટિયા દ્વારા પેલું રેટિયો જે અમે જોયું વિદ્યાર્થી મિત્રો, તો રૂ હોય અને રૂને સરસ મજાનું આમ પકડવાનું ને પછી રેટિયો ગોળ ગોળ ફેરવો એટલે સરસ મજાનું રૂમાંથી વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સૂત્ર દોરો તૈયાર થાય ને ફરી એને ફીટ આમ આમ ફરી ગોળ ગોળ ફેરવો એટલે એ જે દોરો છે એ પાકો બની જાય ને એ દોરો આખો દોરો તૈયાર થાય, એનું મસ્ત મજાનું બોબિન તૈયાર થાય ને એમાં સરસ મજાની બધા બહુ દોરા ભેગા થઈને આંટી બને વિદ્યાર્થી મિત્રો. તમે આંટી જોઈ હશે, કોઈક પૂતળું હોય ગાંધીજીનું કે સરદાર વલ્લભભાઈ પટેલનું, ત્યારે જે આંટી હોય એ એને ગળામાં પહેરાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો એ આંટી છે, એ જે ચરખો છે એ ઘરે આપણા જે મહાત્મા ગાંધી એ જ્યારે આફ્રિકાથી ભણીને આપણા દેશમાં આવે છે અને જોવે છે, બિહારના ચંપારણમાં જાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં જોવે છે કે મારા દેશની જે પ્રજા છે એમની પાસે પહેરવાના કપડાં નથી, નાંગી પૂંકી મારી પ્રજા છે, સ્ત્રીઓ ફક્ત નીચે ને ઉપર જ કપડાં પહેરેલા છે, ક્યાંય બીજે એમને વસ્ત્રો નથી, પુરુષોને નીચે જ ફક્ત એક લંગોટી પહેરેલી છે. તો ગાંધી બાપુને ખૂબ દુઃખ થાય છે, એ પોતાના સૂટ અને બૂટને તિલાંજલિ આપી દે છે અને પછી ચરખો ચાલુ કરે છે રેટિયો, અને રેટિયા જેવો ચરખો હોય, જે રેટિયો હોય એમાં બેટા એક જ જે રૂની પૂણી હોય એમાંથી એક બોબિન ભરાય, જ્યારે ચરખો હોય એની અંદર છ રૂ, છ કે આઠ હોય વિદ્યાર્થી મિત્રો, ને એવા આઠ બોબિન ભરાય ને પછી એના ઉપર જે વણકળ છે એ સરસ મજાનું વસ્ત્ર, એ જે દોરા છે સૂત્રવ દોરા એની ઉપર સરસ મજાનું સૂત્ર વસ્ત્ર તૈયાર કરે છે. આમ આડા ને ઊભા, તાણા ને વાણા ગૂંથે છે વણકર ને સરસ મજાનું સૂત્ર કાપડ, ખાદીનું કાપડ તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો. ખાદી છે એ તમે પહેરજો વિદ્યાર્થી મિત્રો, એટલું સરસ તમે પહેરશો તો કુલ એકદમ ઠંડુ લાગશે ને પાછી સસ્તી. તમે અમદાવાદ જો જવાનું થાય વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાપીઠમાં જજો, ગુજરાત વિદ્યાપીઠે ગાંધીજીએ સ્થાપેલી છે ને ત્યાં આગળ અત્યારે તમારે જે કોમ્પ્યુટરનો પીરિયડ આવે છે એવો ત્યાં કોમ્પ્યુટરનો તો ખાદીનો એક રેડિયો કાંતવાનો પણ એક પીરિયડ આવે છે ને તમને ત્યાં કાંતતા શીખવાડે છે. કાંત્યા પછી કાંતવું એટલે રૂમાંથી જે દોરો સૂત્રાવ દોરો એ તૈયાર કરો ને પછી એના વણાટ ઉપર એનું કાપડ તૈયાર કરો, એનો સ્પેશિયલ પીરિયડ હોય વિદ્યાર્થી મિત્રો ને ત્યાં આપણને એ શીખવાડે છે. ને એ વિદ્યાપીઠની બહાર દુકાનો છે વિદ્યાર્થી મિત્રો, એ દુકાનો ઉપર તમને જોજો લેંગા જબ્બા, તમારી સરસ મજાની સાડી, અરે હવે તો તમે જોયું હશે તો વિદ્યાર્થી મિત્રો ખાદી સિલ્ક, ખાદી પર સિલ્ક એનું સરસ મજાના કપડાં તૈયાર થાય છે ને સરસ મોટી મોટી ઇવેન્ટો જે રેમ્પ વોક ઉપર બધા ચાલે છે ત્યારે ખાદી સિલ્કના કપડાં ઉપર સ્પેશિયલ ખાદીનું જ હોય છે ને સરસ મજાના મોટા મોટા મોડેલો છે એ ખાદી સિલ્ક પહેરીને એના જબ્બા લેંગા, એનું સરસ મજાનું પેન્ટ, સરસ મજાનો કુર્તો, સરસ મજાની સાડી છે, ડ્રેસ મટીરિયલ છે એ બધું પહેરે છે.
તો આ ઘર ઘર ગુંજે ચરખો, ચરખો છે, પુરુષો તો ત્રિકમને કોદાળી લઈને ખેતરમાં જશે, પણ સ્ત્રીઓ છે એ ઘેર ચરખો ચલાવશે ને એમાંથી આત્મનિર્ભર બનશે. કેમ કે એ જે રૂમાંથી તમે ચરખો ચલાવીને જે પૂણીમાંથી દોરો બનાવો છો, સુતરાઉ કોટનનો દોરો, ને એ વેચો છો, એના પૈસા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણે બહુડાને જોડે, અને બહુડું કહેવાય વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે આ છે બહુડું, તમે ઘણી વાર જોયેલા મારું બહુડું કેવું ફૂલે છે એવું બતાવતા હશો. તો આ બહુડાને જોડે આપણે આપણી દુનિયાને બદલવાની છે વિદ્યાર્થી મિત્રો. એમને બેઠા બેઠા તમે દુનિયાને નહીં બદલી શકો, મહેનત દ્વારા તમે દુનિયાને બદલી શકશો. નજરું હોય એ નિરખી લે, જેની પાસે નજર છે એ જોઈ લે કે અમે અમારા દેશને કેવી રીતે બદલી નાખ્યો છે. જેની પાસે નજર છે એ જોઈ લો, આંખોમાં આંખો પરોવીને જોઈ લો કે અમે કેવી રીતે અમારા દેશને બદલી નાખ્યો છે વિદ્યાર્થી મિત્રો. કામ કરે એ જીતે, કામ કરે એ જીતે વિદ્યાર્થી મિત્રો, કામ કરે એ જ જીતે. તો આના દ્વારા ખેતરમાં ને ઘેર કામ કરીને જીતી શકાય છે, આપણે દુનિયાને જીતી શકાય છે. પણ ભણેલા હોય દુનિયાને કેવી રીતે જીતી શકશે જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ ભણેલા હોય વિદ્યાર્થી મિત્રો પંક્તિ જોઈએ. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામતો ને છાપા ચોંટાડે ભીતે રે માલમ. વિદ્યાર્થી મિત્રો, બહુ બધું ભણેલા હોય એ ઓફિસમાં બેસે, અને ઓફિસમાં બેસી મોટા કલેક્ટર હોય કે આઈપીએસ ઓફિસર હોય, એ બધા ઓફિસમાં બેસે, ઓફિસમાંથી બહાર જ ના નીકળે, પણ કાગળ ઉપર એટલું સરસ કામ કરે, એ જે કામ કરે એ કાગળ ઉપર નોંધે, અને પછી કાગળ ઉપર નોંધ્યા પછી કેટલા બધા સેમિનારો કરે, એમની નીચેના જે માણસો છે એ એમને કામ, પહેલાં તો એ જે કલેક્ટરો હોય ઓફિસમાં બેસેલા, એટલા કલેક્ટર નહીં, ઓફિસમાં બેસતા દરેક માણસો, આપણા પ્રિન્સિપાલ પણ કહી શકાય, આપણા મેમ્બર્સ પણ કહી શકાય, તો એ જે હોય એ ઓફિસમાં બેસે, અને પછી મનમાં એમના સરસ મજાના આઈડિયાઝ આવે કે દેશને કેવી રીતે આગળ લાવવાનો, ને એ આઈડિયાઝ હોય એ બહાર ના નીકળે ઓફિસમાંથી, સરસ મજાની ટેબલ હોય, ફરતી ખુરશી હોય એમાં બેસે, અને પછી સરસ સેન્ટ્રલ એસી હોય, તમે બહુ બધું ભણો તો પાછું આવું પણ હોઈ શકે, હા કે વિદ્યાર્થી મિત્રો, અને સરસ મજાનું બેસે અને બહાર ના નીકળે, પણ મસ્ત મજાના આઈડિયા હોય, એ આઈડિયાને કાગળ ઉપર સરસ ઉતારે, સરસ મજાનું નકશો બનાવે કે હું આજે કામ કરીશ, એને કઈ રીતે હું આમ માણસ સુધી, આમ આદમી સુધી પહોંચાડી શકીશ, છેક છેવાડાના માણસ સુધી પહોંચાડી શકીશ, એટલે કાગળ ઉપર સરસ મજાનું આયોજન કરે, એ આયોજનને સરસ મજાનું પીપીટી બનાવે, કોમ્પ્યુટર પર આખું એનું સરસ મજાનું લિસ્ટ, એ કોમ્પ્યુટર પર એનું સરસ મજાનો પ્રોગ્રામ બનાવે વિદ્યાર્થી મિત્રો, અને છાપાઉ ચોંટાડે ભીતો પર, સરસ મજાના છાપા એટલે કે ન્યૂઝપત્રોની અંદર બધું એડવર્ટાઇઝો આપે, સરસ મજાનું સમજણ આપે, ને પછી ભીતો પર સરસ ચોંટાડે એટલે કે બધાને સમજાવે, સરસ મજાની કંઈક યોજના અમલમાં મૂકે, અને એ યોજના અમલમાં મૂકી ને પછી ઘેર ઘેર પ્રચાર કરે યોજનાનો કે આ યોજના સરકારે તમારા માટે અમલમાં મૂકેલી છે, તમે એનો ઉપયોગ કરો, અને આ રીતે એ દેશને આગળ લાવે. જે ખેડૂતો છે એ ખેતરમાં જાય, સ્ત્રીઓ છે એ ચરખો ચલાવે, પણ સૌથી સરસ કામ કરે ભણેલા વિદ્યાર્થી મિત્રો. ભણેલા હોય એ સરસ મજાનું, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણા વડાપ્રધાન મોદી કેટલી સરસ યોજનાઓ લાવે છે. પેલું માં કાર્ડ, તમને ખબર હશે માં અમૃતમય કાર્ડ કે માં કાર્ડ, સરસ મજાનું તમને એક ઓછા પૈસાની અંદર, કે પૈસા ઘણું બધું મોટું કોઈ કામકાજ હોય, કોઈ રોગ થઈ ગયો હોય ને બહુ મોટું બિલ ભરવાનું હોય તો બિલ સરકાર ભરે, ફક્ત તમારી પાસે એ માં કાર્ડ હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો 108 ઉપર ફોન કરો તો તરત આવી જાય. તો ઘણા એવા વ્યક્તિ હોય કે આવું જાણતા નહીં હોતા, તો આની જાહેરાત કરવામાં આવે સરકાર દ્વારા કે અમે આવું આવું કામ કરીએ છીએ, તમે એ કામનો એ જે વાત છે એનો લાભ ઉઠાવો, અને છેવાડાના માણસ સુધી એ કામ, આપણને ઓફિસમાં જે બેઠેલા માણસો છે એ આ જે કામ છે એને છેવાડાના માણસ સુધી પહોંચાડે છે, ને જે અંતિમ સમયનો છેવાડાનો માણસ છે એ આનો લાભ ઉઠાવે, ને દેશની જે સમૃદ્ધિ છે, દેશને આગળ વધારવાનું છે એમાં પોતાનો ભાગ ભજવે છે. હાલો રે ખેતરને હાલો રે વાડીએ, વેડા અમોલી વીતે, અમોલી એટલે અમૂલ્ય. ચાલો વરસાદ મજાનો સરસ પડ્યો છે, હાલો ખેતરે જઈએ, વાડીએ જઈએ, સીમમાં જઈએ,
સરસ મજાની અમૂલ્ય આ વેળા છે, અમૂલ્ય સમય છે, એને વેડફી કાઢશો નહીં. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારો એ અમૂલ્ય સમય છે. તમે અત્યારે નવમા કે દસમા ધોરણમાં હવે આવશો, નવમામાં ભણો છો. તમારી પાસે અત્યારે એક જ કામ છે, તમારે પપ્પા મમ્મીની જેમ ખેતરે કે વાડીએ જવાનું નથી, ખેતર ખેડવાનું નથી, ઓફિસમાં બેસીને બહુ મોટું કામે નથી કરવાનું, ઘરમાં મમ્મી કામ કરે એવું કામ પણ નથી કરવાનું. ફક્ત ને ફક્ત ઘરે રહી ને તમારી પાઠ્યપુસ્તક વાંચવાની છે દરેક વિષયની, ને સરસ મજાની એની પ્રેક્ટિસ કરવાની છે, સરસ મજાના વિડીયો જોવાના છે, પ્રશ્નો મોઢે કરવાના છે, દાખલાની સ્વાધ્યાય જે તમારી વર્કબુક છે, સ્વાધ્યાય પોથી કે વર્કબુક છે એમાંથી દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો આ અમૂલ્ય સમય છે, સમય ફરી આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, એકવાર હાથમાંથી સરકેલો સમય ફરીથી મળતો નથી, એટલે સમયનું મહત્ત્વ સમજો. ને આ અમૂલ્ય સમય તમને અત્યારે જે ઘરે બેસવાનો મળ્યો છે એનો સમયનો સદુપયોગ કરો. જે સમયને સાચવતો નથી એને સમય પણ સાચવતો નથી. વિદ્યાર્થી મિત્રો, તો તમારો જે સમય છે એને સાચવી લો, અમૂલ્ય સમય છે એને સાચવી લો, ને અત્યારે તમારું જે આ ભણવાનું ચાલે છે એને સરસ રીતે એનો અભ્યાસ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે બુલંદ સ્વર એકદમ ઊંચા અવાજે માનવીની મહેનતના ગાઓ છે, જે ગા પ્રીતે, હે પ્રીતે, હે મિત્ર, હે મારા ભેરુ, માન હે મારા માલમ. માનવની મહેનતનો જય જયકાર કરો, સ્વાવલંબી બનો, આત્મનિર્ભર બનો, જાતે કામ કરો. નાના હતા પાંચમા ધોરણ સુધી ત્યાં સુધી મમ્મી પર રહેતા હતા પરાવલંબી, મમ્મી ડબ્બો ભરી દે, મમ્મી મારું બેગ ભરી દે. મોટા થયા છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું કામ આપણે ઊંઘીએ છીએ આપણી પથારી આપણે જાતે જ લઈશું, સ્વાવલંબી બનો. મારી બેગ હું જાતે જ ભરીશ, મારો ડબ્બો હું જાતે જ ભરીશ. વિદ્યાર્થી મિત્રો, મારું કામ હું જાતે જ કરીશ ને ઉપરથી મમ્મીને હું મદદ કરીશ. વિદ્યાર્થી મિત્રો, મહેનત કરો. જો તમે પરિશ્રમ કરશો તો સરસ પરસેવો પડશે, ને પરસેવો પડશે એટલે ખૂબ જ ભૂખ લાગશે. વિદ્યાર્થી મિત્રો, ને ભૂખ લાગશે એટલે ખાઈશું, એટલે મજબૂત બનીશું. ઘણા તો મારો બેટો જાડિયો પાડ્યો હોય, પેટ મોટું હોય ને કોઈક ધક્કો મારે તો પડી જાય, ભોપ હોય, ખાય એ બધું કાઢી જ નાખે. પણ તમે મહેનત નથી કરતા, મહેનત નથી કરતા, આખો દિવસ કોમ્પ્યુટર પર બેસી રહો છો, મોબાઈલ લઈને બેસી રહો છો, સેજ બહાર રમવા જતા નથી, ઘરમાં કશું મહેનત કરતા નથી. કસરત કરો, એક્સરસાઇઝ કરો, યોગા કરો, અપ્સ એન્ડ ડાઉન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આવું કરશો અને સ્વાવલંબી બનશો તો તમારું શરીર એકદમ તંદુરસ્ત રહેશે, ચુસ્તીલું રહેશે, સ્ફૂર્તિલું રહેશે, ને તમે જે એકદમ ઉત્સાહિત તમે રહેશો. વિદ્યાર્થી મિત્રો, આનંદિત રહેશો અને કોઈ રોગના ભોગ બનશો નહીં. જો બેઠાડું જીવન જીવશો વિદ્યાર્થી મિત્રો, તો તમે કોઈ દિવસ આગળ આવી શકવાના નથી. વિદ્યાર્થી મિત્રો, મહેનતના ગીતો કે સોનાવાણી સીમ એમાંથી આ સરસ મજાનું આ નાથાલાલ દવે કાવ્ય લીધેલું છે, કામ કરે જીતે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સ્વાધ્યાય છે એ મેં તમારી વર્કશીટમાં લખેલું છે. ખૂબ જ સરસ સુંદર અક્ષરે આપણે સ્વાધ્યાયને લખીશું. વિદ્યાર્થી મિત્રો, ઓકે, થેન્ક યુ.